નમસ્કાર દર્શક મિત્રો. મિત્રો, જીવનની સુંદરતાને માણવી છે આપણા જ હાથમાં. જિંદગીની ખુશીઓને ચાલો ભરી લઈએ બાથમાં, સકારાત્મક વિચારોના સાથમાં, અને હતાશામાં રાચીને સમયને ના વેડફીએ વ્યર્થમાં. જી હા મિત્રો, સકારાત્મક વિચારોની તાજગી અને પ્રેરણા લઈને આવતો કાર્યક્રમ એટલે આપણો આ કાર્યક્રમ ગુડ ન્યૂઝ ગુજરાત. હું અર્પિતા પંડ્યા સ્વાગત કરું છું આપણા આ કાર્યક્રમમાં. ચાલો શરૂ કરીએ આપણી આજની આ સફર. સાચા હીરાની પરખ ઝવેરી જ જાણે, અને આવા ઝવેરીઓ માટેનું કેન્દ્ર સ્થાન એટલે સુરત. સુરતની ભવ્યતામાં ડાયમંડ બૂટ્સના રૂપમાં વધુ એક ડાયમંડનો ઉમેરો થયો છે. કઈ રીતે આ ડાયમંડ બૂટ્સ ગુજરાત અને દેશના અર્થતંત્ર માટે ગેમ ચેન્જર બની શકે છે, આવો જાણીએ. આંતરરાષ્ટ્રીય ડાયમંડ અને જ્વેલરી ટ્રેડિંગ માટે વિશ્વનું સૌથી મોટું અને સૌથી આધુનિક કેન્દ્ર એટલે ડાયમંડ બૂટ્સ. સુરત શહેર કી ભવ્યતા મેં એક ઓર ડાયમંડ જુડ ગયા હૈ, ઓર ડાયમંડ ભી છોટા મોટા નહીં હૈ, બલ્કિ એ તો દુનિયા મેં સર્વશ્રેષ્ઠ હૈ. ઇસ ડાયમંડ કી ચમક કે આગે દુનિયા કી બડી સે બડી ઇમારતો કી ચમક ફીકી પડ રહી હૈ. આજે મેડ ઇન ઇન્ડિયા એક પ્રભાવશાળી બ્રાન્ડ બન્યું છે. તેનું શ્રેષ્ઠ ઉદાહરણ આ ડાયમંડ બૂટ્સ છે, જેની બિલ્ડિંગ ભારતીય ડિઝાઇન, ભારતીય કોન્સેપ્ટ, ભારતીય ઇન્જિનિયરિંગ અને સ્થાપત્ય કલા અને આત્મનિર્ભરતાના પ્રતીકના રૂપમાં ઉભરી છે. ડાયમંડ કંપનીને માંગણી કરો કે ન કરો, અહીંયા આવવું જ પડશે વહેલા મોડું, કારણ કે આ હબ જવા થવા જઈ રહ્યું છે, અહીંયા હીરા બને છે. એટલે આવતા સમયમાં 5-10 વર્ષમાં આખી ઇન્ડસ્ટ્રી, આખું મુંબઈ અહીંયા ટ્રેડિંગ થતું છે. પણ 100 વર્ષ જૂની ઇન્ડસ્ટ્રીને ચેન્જ કરતા સમય લાગે, 5 વર્ષમાં બધા આવી જશે, કોઈને બોલાવવાની જરૂર નથી, ધંધો આવશે એટલે અહીંયા આવશે. પંચતત્વ થીમ પર આધારિત લેન્ડસ્કેપિંગ સ્ટેટ ઓફ ધ આર્ટ ગ્રીન બિલ્ડિંગ કોન્સેપ્ટ વિશ્વ માટે પ્રેરક બનશે. આ ઇમારત માટે દેશના આર્કિટેક્ચર, પર્યાવરણ અને એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓના અભ્યાસનું કેન્દ્ર બની શકે છે. Diamond Boots is amazing to see this kind of infrastructure and building, and I believe it will be some of the future of diamond industry. It's amazing area also I know about Surat city and all the India, it's how they supporting the diamond industry. Surat Diamond Boots વિશ્વમાં સૌથી મોટી ઇન્ટરકનેક્ટેડ બિલ્ડિંગ છે. આ સમગ્ર બિલ્ડિંગમાં 15 માળના 9 ટાવર છે, જેમાં લગભગ 4500 ડાયમંડ ટ્રેડિંગ ઓફિસ એક સાથે કામ કરી શકે છે. આ પ્રોજેક્ટના કારણે કારીગરો, વ્યાપારીઓ, ઉદ્યોગપતિઓ અને ખરીદારો માટે વન સ્ટોપ સેન્ટર બનશે. When we come from the diamond sector, it's nice to see this beautiful transformation from manufacturing to trading. I think just like a diamond, the future of the diamond industry will always be bright. World nu largest building એટલે diamond bourse Surat શહેર ની અંદર એક નજરાણો બન્યું છે, ગુજરાત નું પણ એક ગૌરવ લઈ શકે એવું બિલ્ડિંગ બન્યું છે. ભવિષ્યમાં ભારતને વિશ્વની ત્રીજા ક્રમની અર્થવ્યવસ્થા બનાવવા હીરા ઉદ્યોગ, જેમ્સ એન્ડ જ્વેલરી સેક્ટરમાં પોતાની જવાબદારી સુનિશ્ચિત કરવા ડાયમંડ બૂટ્સ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. ગુડ ન્યૂઝ ગુજરાત માટે સુરતથી તેજસ મોદીનો રિપોર્ટ. મિત્રો, બાળપણથી લઈને ઘડપણ સુધી આપણી સ્વસ્થ જિંદગીમાં મધનું ઘણું મહત્વનું યોગદાન રહેલું છે. જો અમે તમને એમ કહીએ કે તમે તમારી પોતાની મધમાખી કે મધપૂડો દત્તક લઈ શકો છો અને તેમાંથી મળતા શુદ્ધ મધનો ઉપયોગ તમારી રોજિંદી જિંદગીમાં કરી શકો છો તો કેવું? ચાલો આજે આપણે મધ, મધમાખી પાલન અને તેનાથી થતા કેટલાક ફાયદાઓ વિશે જણાવીએ.
શું તમે પણ તમારી દિનચર્યામાં મધનો ઉપયોગ કરો છો? મધનો ઉપયોગ પંચામૃતમાં પણ થાય છે. મધના શરીર માટેના ઘણા ફાયદા છે. ભારતમાં તમે રહો છો તો તમારા માટે હની ને હેલ્થ એટલે એકબીજાનું પૂરક થઈ જાય. બાળક જન્મે ત્યારથી જ આપણે એમને ગળથૂથીમાં જ આપણે મધ આપીએ છીએ, એટલે આપણે એને સુવર્ણપ્રાશ કહીએ છીએ અને દરેક તિથિ પ્રમાણે આપતા હતા. જેટલું સ્પેસિફિક મેન્શન છે આપણે ત્યાં, તો ત્યાંથી લઈને આયુર્વેદ પર જઈએ તો આયુર્વેદમાં એવું કહેવામાં આવ્યું છે કે પંચામૃત, ફોર એક્ઝામ્પલ, તો પંચામૃતમાં 5 અમૃત જેને કહેવામાં આવ્યા છે એમાંનું એક એ મધ છે. તમને કફ થાય તો મધ સૌથી સારું રેમેડી છે કફના ઇલાજ માટે. એ આપણે કહીએ છીએ કે આયુર્વેદમાં એવું કહે છે કે કફની એકમાત્ર દવા એ મધ હોઈ શકે છે. તમારા રેસ્પિરેટરી સિસ્ટમ એટલે તમારી નાક, ગળું અને તમારા લંગ્સ, એના માટે મધ બહુ જ સારું ગણાય છે. મિત્રો, આપે ઘણીવાર અલગ અલગ જાનવરોને દત્તક લેવાની વાત સાંભળી હશે, પણ શું આપ જાણો છો કે આપ મધમાખીને પણ દત્તક લઈ શકો છો અને તે મધપુડામાંથી મળતા શુદ્ધ મધનો આપ આપના રોજિંદા જીવનમાં ઉપયોગ કરી શકો છો. આ હેતુથી અમદાવાદના યુવાનોએ શરૂ કર્યું છે એક ખાસ સ્ટાર્ટઅપ. અમે એક ટેકનોલોજી બનાવી છે, એ અમે નાખીને બીજની રીઅલ ટાઈમ મોનિટરિંગ સિસ્ટમ કહેવાય છે, જેનાથી તમારી બીજની હેલ્થ ક્લાઇમેટ ચેન્જના હિસાબે એમાં શું ફરક પડી રહ્યો છે એમના બિહેવિયરલ પેટર્નમાં, ખેડૂતને કેટલો ફાયદો થયો પોલિનેશનમાં, એનો અમે ડેટા સરકારને આપી શકીશું અને એનાથી કયા પેસ્ટિસાઇડ્સથી મધમાખી મરી રહી છે એ બી અમે ફિગર આઉટ કરી શકીશું એમના બિહેવિયર પરથી. અને જે અડોપ્ટ કરશે એમની પ્રોસિજર બહુ સિમ્પલ છે કે એ એક ફોર્મ ભરશે અને એના 7 દિવસમાં અમે બી હાઈવ આઈડેન્ટિફાઈ કરીશું કે ગુજરાતના આ વિસ્તારમાં કે આ જિલ્લામાં આ બી કીપરની આ હાઈવને સુધારવાની જરૂર છે. તો એ હાઈવ સુધરશે, અમે એને નવી કરીશું, એમાં ટેકનોલોજી ફિટ કરીશું અને તમને એપની ઉપર બધી ઇન્ફોર્મેશન તમને રિયલ ટાઈમ જોવા મળશે. અને એમાં જે બી હની પ્રોડ્યુસ થશે એથિકલી, કે બધા આખા વર્ષમાં વરસાદ આવ્યો, બીજ બીમાર પડી, ભાગી ગઈ, બધાને ધ્યાનમાં રાખી અને અમે એમને અમુક હની પ્રોમિસ કરીશું કે આટલું હની તો તમને મિનિમમ તમારા ઘર સુધી અમે પહોંચાડીશું ચોખ્ખું. કેટલાક લોકો નિયમિતપણે મધનો ઉપયોગ કરે છે, તેવા લોકો પોતે મધમાખી પાલન અને તેમાંથી બનતા મધનું મોનિટરિંગ ખુદ કરી શકે છે અને વગર કોઈ સંદેહ મધની શુદ્ધતાને પારખી શકે છે. જબ મુજે પતા ચલા કે મેં ખુદ કી હની ભી અડોપ્ટ કર સકતી હું, જૈસે હમ દૂસરે પેટ્સ રખતે હમ હની ભી અડોપ્ટ કર સકતે હૈ ઓર વોટ એવર આઈ ગેટ ફ્રોમ ઇટ ઇઝ વેરી પ્યોર. હમ જો ભી હની મેં મેરી ફેમિલી મેં જો ભી કન્ઝ્યુમ કર રહા હૈ વો 100% પ્યોર હૈ ઓર વો મેં મોનિટર કર સકતી હું. યે ટેકનોલોજી પૂરી ટ્રાન્સપેરેન્ટ હૈ, ઉન્હોને મુજે સમજાયા થા કે મેં કેસે અપને ફોન કે એપ મેં યે ચેક કર સકતી હું કે મેરી હની બીઝ હેલ્ધી હૈ યા નહીં, હની કહાં સે આ રહા હૈ, ઉસકી લોકેશન ક્યા હૈ. બહોત સારી અલગ અલગ ચીઝે જો શાયદ હમે પતા નહીં થી વો ભી મુજે પતા હૈ ઓર મેં ઓર મેરી ફેમિલી ઉસે યુઝ કર રહે હૈ. દોસ્તો, મધમાં અગર કોફીનો સ્વાદ હોય તો જાંબુ, અજમો વગેરે અલગ અલગ ફૂલોના રસમાંથી બનતા જુદા જુદા ફ્લેવરના મધ આજકાલ લોકોને હેલ્થ સાથે સ્વાદ પણ આપી રહ્યા છે. દરેક પ્રકાર, દરેક એજ ગ્રુપમાં અલગ અલગ રિએક્શન છે. કે નાના છોકરાઓને લીચીના ફૂલ અને જાંબુના ફૂલનું મધ બહુ જ ભાવે છે, કારણ કે એમાં એક ફ્રૂટી સેન્સ આવે છે. વેરએઝ જે મિડલ એજથી આગળના લોકો છે એ લોકોને બી ગમે જ છે. એમનામાં જે રેગ્યુલર હની છે, રેગ્યુલર હનીનું સિમિલર ટેસ્ટ યુકેલિપ્ટસ કે નીલગિરીના ફૂલનું હની હોય છે એ એમને ગમતું હોય છે. પ્લસ એમને અજમાનું મધ જેને એકદમ સ્ટ્રોંગ છે ટેસ્ટ, એનું સ્મેલ સ્ટ્રોંગ છે, જે અલગ તમને ફીલ થાય એ બી એમને યુઝલી ગમતો હોય છે. આજના સમયમાં જ્યારે શુગરને લગતી બીમારી લોકોને થતી હોય છે ત્યારે નેચરલ શુગરનું એક ફોર્મ એટલે કે મધ આ રોગોને દૂર રાખવાની સાથે સ્વસ્થ જીવન માટે પણ ઘણું મદદગાર સાબિત થઈ રહ્યું છે. ગુડ ન્યૂઝ ગુજરાત માટે લક્ષ્મણ રાજપૂત સાથે સુમન બોરાળાનો રિપોર્ટ. દોસ્તો, આપણે સૌ જાણીએ છીએ કે ઊર્જાની બચત એ આજના સમયની તાતી જરૂરિયાત છે અને એટલે જ ઊર્જા સંરક્ષણ માટે 14 ડિસેમ્બરે એનર્જી કન્ઝર્વેશન ડે ઉજવવામાં આવે છે. ત્યારે આજકાલ ઇલેક્ટ્રિક વાહનોનું વેચાણ પણ ખૂબ વધ્યું છે, ત્યારે આજે આપણે જણાવીશું ઇલેક્ટ્રિક વાહનો વિશે એ બધું જે તમે જાણવા માંગો છો. છેલ્લા કેટલાક દાયકાઓમાં પેટ્રોલ ડીઝલ વાહનોના મોટા પ્રમાણમાં વેચાણ સાથે શહેરોમાં વધ્યું છે પ્રદૂષણ.
જે સમગ્ર જીવસૃષ્ટિ માટે અનેક રીતે નુકસાનકારક છે. પણ આ વચ્ચે સારી ખબર એ છે કે તાજેતરના એક રિપોર્ટ મુજબ ઇલેક્ટ્રિક વાહનોનું વેચાણ ખૂબ વધ્યું છે, જે પર્યાવરણના જતન માટે એક સારી પહેલ છે. લોકોને ખબર પડવા માંડી છે કે હવે જે ફ્યુલ વેહિકલ્સવાળા જે વેહિકલ્સ છે એમાં ડીઝલમાં પણ પ્રતિબંધ લાગી જવાનો છે. 15 વર્ષથી વધારે ડીઝલ વેહિકલ જે હશે એ યુઝ કરી શકાશે નહીં. એની રિન્યુઅલના પણ ઘણા બધા ચાર્જિસને એ બધું લાગી રહ્યું છે, અને તમારે સિટીમાં જ વધારે મોસ્ટ પ્રોબેબલી યુઝેજ હોય છે. તો એટલી રેન્જ માટે ઇલેક્ટ્રિક વેહિકલ્સ બેસ્ટ ઓપ્શન અવેલેબલ છે અત્યારે માર્કેટમાં. જે લોકો ઇલેક્ટ્રિક વેહિકલ્સ લે છે ને, લગભગ 70% લોકો એવા છે કે જેની પાસે ઇલેક્ટ્રિક વેહિકલ છે ને એ સેકન્ડરી વેહિકલ છે. પ્રાઇમરી વેહિકલ એમની પાસે હજી પણ ફ્યુલ વેહિકલ છે જ, કે જેમને હાઈવે પર જવું હોય તો એ લોકો એ યુઝ કરી શકે છે, સિટીમાં યુઝ કરવા માટે એ કરી શકે છે. બાકીના જે 30% લોકો છે ને એ લોકો એવા છે કે જે લોકોને હાઈવે પર જવાનું બહુ ઓછું થાય છે, પણ જ્યારે પણ જાય છે ત્યારે ટ્રીપ એમની એ થોડીક પ્લાન કરીને નીકળે છે. તમને જે એક્સપિરિયન્સ ઇવીમાં મળે છે તમને પેટ્રોલ ડીઝલ કારમાં નથી મળતો. એકદમ સ્મૂથલી અને જે રીતે કાર આપણે ડ્રાઈવ કરીએ છીએ તો આપણને બી રોડ પ્રેઝન્ટ બી સારું રહે છે, અને સાથે સાથે તમને કાર ડ્રાઈવ કરવામાં બી એક અલગ ફીલ આવે છે. આજે ઇલેક્ટ્રિક ટુ વ્હીલર, ઈ રિક્ષા, ફોર વ્હીલર, ઇવી કાર, આ ઉપરાંત જાહેર પરિવહન માટેની ઈ બસ રાજ્યના મોટા શહેરોમાં આપ સારા એવા પ્રમાણમાં ફરતી જોઈ શકો છો, જે બતાવે છે કે લોકોમાં ઇલેક્ટ્રિક વ્હીકલ ખરીદવાની દિશામાં જાગૃતિ આવી રહી છે. બેટરી અને મોટરની વોરંટી આવે છે બાય ડિફોલ્ટ. જે બી કંપની આજે ઇલેક્ટ્રિક વ્હીકલ બનાવી રહ્યા છે તો બેટરી અને મોટરની 8 વર્ષની 1,60,000 કિલોમીટરની વોરંટી આપે છે. પ્લસ બેટરી અને મોટર IP67 લેડ આઉટ આવે છે, એટલે વોટરપ્રૂફ, પછી ફાયર પ્રૂફ મળે છે. પ્લસ સાથે સાથે અત્યારે ચાર્જિંગ ફેસિલિટીનું ડેવલપ બી સારું એવું છે, જેમ કે મેગા સિટી છે, અમદાવાદ છે, વડોદરા છે, સુરત છે, રાજકોટ છે, આ બધી જગ્યા તો અવેલેબલ છે જ. સાથે સાથે જે નાના નાના સિટી છે જેમ કે મહેસાણા થઈ ગયું, પાલનપુર થઈ ગયું, દાહોદ, ગોધરા, જૂનાગઢ થઈ ગયું, તો બધી જ જગ્યાએ અત્યારે ચાર્જિંગનું સારું એવું ઇન્ફ્રા ડેવલપ છે. પ્લસ તમને ઇવીમાં અત્યારે દેખો તો કોર્પોરેશન ટેક્સ છે, અમુક જગ્યાએ જે કોર્પોરેશન ટેક્સમાં બી વેવ છે. પ્લસ આમાં ગવર્મેન્ટ અત્યારે ઓનલી 5% GST લઈ રહી છે ઇલેક્ટ્રિક વ્હીકલમાં. અને 100% પ્રાઇમરી વેહિકલ તમે યુઝ નહીં કરી શકો હજી, કારણ કે હજી ચાર્જિંગ ટેકનોલોજીસ પણ આટલી બધી ફાસ્ટ નથી થઈ કે આપણને 15 મિનિટમાં કોઈ વેહિકલ ચાર્જ કરાવીને આપી શકે. અને સાથે સાથે અર્જન્ટમાં ક્યાંક જવું હોય અથવા લોંગ ડ્રાઈવ પર ક્યાંક જવું હોય તો તમારે થોડીક વધારે ગણતરી કરીને નીકળવું પડે છે. પ્લસ ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે એટલું બધું ડેન્સ નથી થયું. નો ડાઉટ આજથી 1-1.5 વર્ષ પહેલાં જેટલું હતું એનાથી લગભગ 100 ગણું વધારે ડેન્સ થયું છે, પણ હજી પણ ડેન્સ થશે. પણ ઈ વાહનોને એકવાર ફૂલ ચાર્જ કર્યા પછી કેટલા કિલોમીટર વાહન ચાલશે એ વિવિધ કંપનીઓ દ્વારા જે આંકડો બતાવવામાં આવે છે તેની ખરાઈ કરી લેવી પણ ખૂબ જરૂરી છે. ખર્ચની રીતે જોઈએ તો ઇલેક્ટ્રિક વાહનોની કિંમત સામાન્ય વાહનો કરતાં થોડી વધુ જરૂર હોય છે, પણ પેટ્રોલ ડીઝલના ખર્ચની સામે ઇલેક્ટ્રિક વાહનોનો નિભાવ ખર્ચ ખૂબ ઓછો આવે છે. ઇલેક્ટ્રિક વાહનની અંદર પહેલા તો પેટ્રોલની બચત એટલી બધી થઈ રહી છે, બરાબર છે. આખો દિવસમાં અમે 60-70 કિલોમીટર ચલાવવાનું થતું હોય તો 2 કે 3 દિવસે અમે ચાર્જ કરી રહ્યા છીએ, એટલે મિનિમમ કોસ્ટની અંદર ઇલેક્ટ્રિક વાહન જે છે તે ચાલી રહ્યું છે. બીજી વસ્તુ કે ગવર્મેન્ટે મેં 1,50,000નું આ વાહન લીધું છું તો 20,000 રૂપિયાની મને ગવર્મેન્ટે સબસિડી આપી છે, એટલે એ પણ મને બેનિફિટ મળ્યો. તો કારમાં કેવું છે કે કિલોવોટ હોય છે, બેટરી કિલોવોટ હોય છે. સપોઝ જેટલા કિલોવોટની બેટરી હોય એટલા યુનિટ કન્ઝપ્શન થાય છે. તો એક્ઝામ્પલ તરીકે લઈએ કે 24 કિલોવોટની બેટરી કેપેસિટી છે તો આપણે એને 20 યુનિટ આપણે જો ઘરે એને ચાર્જ કરીએ છીએ તો યુજી વિસલ અથવા ટોરેન્ટ હોય તો યુજી વિસલમાં 7 રૂપિયા પર યુનિટ છે અને ટોરેન્ટમાં એ રેટ 8 રૂપિયાની પર યુનિટ છે. તો x 25 કરીએ છીએ તો 192 રૂપિયામાં એ ઘરે ચાર્જ થઈ જાય છે. અને કંપની જે ક્લેમ કરે છે 315 કિલોમીટર્સ, એની સામે આપણે જોઈએ તો 200-250 કિલોમીટર ચાલે છે ફૂલ ચાર્જમાં, એટલે આપણને પર કિલોમીટર 1 રૂપિયાની આસપાસ પડે છે. ગુડ ન્યૂઝ ગુજરાત માટે ગુડ ન્યૂઝ ડેસ્કનો રિપોર્ટ. ગુજરાતનો મહેમાન સ્વાભિમાન સમૂહ રાજ્ય પક્ષી ફ્લેમિંગો, જેનું ગુજરાતમાં આગમન થાય છે બનાસકાંઠા જિલ્લાના નડાબેટ વિસ્તારથી. તાજેતરમાં વન વિભાગ દ્વારા આ પક્ષીઓની ગણતરી કરવામાં આવી. આ અનોખી ગણતરીમાં માત્ર નડાબેટમાં જ 4 લાખ પક્ષીઓ હોવાનો અહેવાલ પ્રાપ્ત થયો છે. આવો વધાવીએ આ હરખના સમાચાર.
સમગ્ર ગુજરાત રાજ્યમાં 16-17 ડિસેમ્બરથી લઈને 27-28 જાન્યુઆરી સુધી 5 અલગ અલગ સમયે જે માઇગ્રેટરી બર્ડ્સ આવી રહ્યા છે જે ગુજરાતભરમાં, એના ગણતરી થવા જઈ રહી છે. ગુજરાત રાજ્ય જે છે એ સમગ્ર ભારતમાં સૌથી વધુ જળપ્લાવિત વિસ્તાર મતલબ વેટલેન્ડ્સ ધરાવે છે. તો ગુજરાત રાજ્યમાં આ રીતની ગણતરી મોટા પાયે પ્રથમવાર થવા જઈ રહી છે. બનાસકાંઠા જિલ્લાની વાત કરીએ તો બનાસકાંઠા જિલ્લામાં કુલ 101 પોઈન્ટ, મતલબ જે 101 જળપ્લાવિત વિસ્તારોના આપણે પોઈન્ટ નક્કી કરેલા છે. આ 101 જે પોઈન્ટ છે એના ઉપર આપણા 250થી વધુ ફોરેસ્ટ વન વિભાગના સ્ટાફના અધિકારી કર્મચારી તથા એનજીઓના વોલેન્ટિયર્સ મિત્રો પણ સામેલ થયેલા છે. આપણા જે બનાસકાંઠા જિલ્લાની સૌથી મોટી જે વેટલેન્ડ સાઇટ છે એ નાણાબેટ છે. નાણાબેટ ખાતે આપણે ટોટલ 29 પોઈન્ટ નક્કી કરેલા છે. 29 પોઈન્ટમાં આપણે લગભગ 70-80 વ્યક્તિઓની આપણી ટીમો છે, મતલબ 29 ટીમો છે. વધુમાં જોઈએ તો જે પ્રથમ ગણતરી 16-17 ડિસેમ્બરે થઈ એમાં અંદાજે 144 જાતો, જે માઇગ્રેટરી બર્ડની 144 જાતો નોંધાયેલી છે. અને અંદાજિત આપ મતલબ કાચા અંદાજ પ્રમાણે, હજુ ફાઇનલાઇઝ નથી થયું, પણ કાચા અંદાજ પ્રમાણે 4 લાખથી વધુ પક્ષીઓ માઇગ્રેટરી બર્ડ્સ નોંધાયા છે. એ પક્ષી ગણતરીની અંદર લાખોની સંખ્યામાં ફ્લેમિંગોઝ, અમુક હજારોની સંખ્યામાં પેલિકન્સ, એના સિવાય ગરુડ એટલે કે ઈગલ્સ, પછી બીજા ઘણા બધા એવા અવનવા પક્ષીઓને મેં નિહાળ્યા. એમાંય બહુ રસપ્રદ પંખી જે કહેવાય એ બ્લેક સ્ટોર્ક. તો એ બ્લેક સ્ટોર્ક 42 જેટલી સંખ્યામાં બ્લેક સ્ટોર્ક હતા. આટલા બધા પક્ષીઓ હજારોની ને લાખોની સંખ્યામાં તે બધાને ગણવા કેમ, એક યક્ષ પ્રશ્ન છે. પણ ખૂબ રસપ્રદ પ્રક્રિયા છે કે વન વિભાગના ગાઈડલાઇન્સમાં આ પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે, જેમાં પક્ષીઓ ચોક્કસ એક રોમાં એક સંખ્યામાં હોય તો એનું એક બ્લોકિંગ કરવામાં આવે છે ચોક્કસ પ્રકારનું. એને દૂરબીન કે સ્કોપના મદદથી પક્ષીઓને અલગ અલગ પાર્ટમાં ડિવાઈડ કરવામાં આવે છે ચોક્કસ વિસ્તારમાં. અને એક જ સમયે ઘણી બધી ટીમ પ્રોટેક્ટેડ એરિયાના અલગ અલગ વિસ્તારમાં અલગ અલગ વિભાગમાં જાય છે અને એક જ સમયે એક બધા ગણતરી હાથ ધરે છે, જેમાં સામાન્ય રીતે દેખાતા બધા જ પક્ષીઓ જે છે એનું એક સામાન્ય લિસ્ટ તૈયાર કરેલું હોય છે. એટલે એ જે લિસ્ટ છે એમાં જેમ કે સામાન્ય રીતે ત્યાં હંજ દેખાય છે તો એમાં લખેલું જ હોય કે હંચ, અને એમાં આટલી સંખ્યામાં મેં આ પક્ષીઓ જોયા એવી નોંધ લેવાની હોય છે. સાંજ પડે આ બધી નોંધ બધાની ભેગી થાય છે અને એના પરથી આંકડો મળે છે કે એક્ઝેક્ટ કેટલા પક્ષીઓ હતા. એટલે આને અંદાજિત ગણતરી કહેવાય છે કે જે ચોક્કસ આંકડા શોધી અથવા તો એની આસપાસનો આંકડો આપણે મેળવી શકીએ. વન વિભાગની આ પહેલ થકી પક્ષીઓ અંગેના અભ્યાસ તથા તેમના સંવર્ધન માટે વધુ સારું કામ થઈ શકશે. ગુડ ન્યૂઝ ટીમ સાથે બનાસકાંઠાથી સરફરાઝ નાગોરીનો રિપોર્ટ. ક્યારેક દિવસ ટૂંકો અને રાત લાંબી, ક્યારેક દિવસ લાંબો અને રાત ટૂંકી, અને ક્યારેક બંને સરખા, હા વર્ષમાં 2 વખત. આ બધી ગણતરી કેવી રીતે થાય, ચાલો જાણીએ આની પાછળનું ગૂઢ ગણિત. ક્યારેક દિવસ લાંબો હોય તો ક્યારેક રાત. મિત્રો, 22મી ડિસેમ્બરે વર્ષની લાંબી રાત્રિ હતી, જેને વિન્ટર અયન એટલે કે શિયાળુ અયન તરીકે પણ ઓળખવામાં આવે છે. આ લાંબી રાત્રિ કેમ હતી એ જાણો છો? સૂર્યોદય છે એ 7:16 થયું અને સૂર્યાસ્ત છે એ 5:59, એટલે લગભગ 6 વાગ્યાથી થોડીક વાર, એટલે આજનો દિવસ છે એ 10:45 દિવસ છે રફલી, એટલે આજનો નાનામાં નાનો દિવસ છે. એ નાનામાં નાનો દિવસ શું કામ થાય છે એ આપણે સમજવું રહ્યું. એનું કારણ શું છે કે પૃથ્વીની ધરી છે એ પૃથ્વીની કક્ષા છે એના લંબ સાથે 37.5° ખૂણો બનાવે છે. એ 37.5° ખૂણો બનાવે છે એટલે, અને એ ખૂણો બના એક જ દિશામાં રહે છે, એટલે થાય છે શું કે એ ફરતી 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 જ્યારે એનો જે ધરી છે એ
નોર્થ તરફ ઝૂકેલી રહે, જ્યારે નોર્થ પાર્ટ છે એ સૂર્ય તરફ ઝૂકેલો રહે, ત્યારે આપણે મોટામાં મોટો દિવસ એટલે 22મી 21મી જૂન જેને આપણે સમર સોલ્સ્ટિસ કહીએ આવે, અને 22મી ડિસેમ્બરે છે એ ધરી છે એ સાઉથ છે એ સૂર્ય તરફ નમેલો છે, એટલે સાઉથમાં અત્યારે આજે ઓસ્ટ્રેલિયામાં જુઓ અથવા ન્યુઝીલેન્ડમાં જુઓ તો લાંબામાં લાંબો દિવસ હશે, જ્યારે આપણે નોર્થ ગોળાર્ધમાં એટલે ઉત્તર ગોળાર્ધમાં જે છીએ ત્યાં આજે ટૂંકામાં ટૂંકો દિવસ છે. ઉત્તરાયણ અને દક્ષિણાયનનું અદ્ભુત કુદરતી ચક્રથી જ આ પ્રાકૃતિક ચમત્કાર સર્જાય છે. તમને આશ્ચર્ય થશે, ઉત્તરાયણ તો આપણે 14મી જાન્યુઆરી ઉજવીએ છીએ, તો પછી અત્યારે કેમ? પણ ખરી વાત હવે તમે જાણી લો. સૂર્ય જો આપણે સતત એક જ દિવસે કોઈ પણ દિવસે એક જ ટાઈમે આપણે એક જ દિશામાં કોઈ પણ જગ્યાએથી જોતા રહીએ તો સૂર્ય આપણને આકાશમાં આઠડા જેવો એક આકાર, એ આટલો બહુ સીધો ન હોય, થોડો ટિલ્ટેડ હોય, તમે બપોર જુઓ તો કદાચ સીધો પણ દેખાય, પરંતુ એ ઉપરનો ભાગ છે નાનો છે આંકડાનો, નીચેનો ભાગ મોટો છે એવો દેખાય, એને એનેલીમા કહે. હવે એનું કારણ શું છે કે સૂરજ છે એ પૃથ્વી જે રીતે સૂર્યની આસપાસ ફરે છે અને એની ધરી નમેલી છે એટલે આપણને આકાશમાં સૂર્ય ફરતો હોય ને એવું દેખાય, અને સૂર્ય ફરતા ફરતા એટલે સૂર્ય છે ને ઉત્તરથી દક્ષિણ ગોળાર્ધમાં જાય 22મી 21મી જૂનને દિવસે એ ઉત્તર મોસ્ટ પોઈન્ટ છે, નોર્થ મોસ્ટ પોઈન્ટ છે ત્યાં હોય, અને ત્યાંથી નીચે આવતું જાય એટલે દક્ષિણાયન શરૂ થાય. 22મી ડિસેમ્બરે આજે સવારે 8:57 એ પોઈન્ટ થયું કે જ્યારે દક્ષિણ ગોળાર્ધના અંતિમ બિંદુ તક એ પહોંચી ગયું અને ત્યાંથી એ નોર્થમાં શરૂ થયું, તો હવે એ નોર્થ આજથી ઉત્તરાયણ ખરેખર શરૂ થયું. બીજું એક ઇન્ટરેસ્ટિંગ વાત છે કે આપણે ઉત્તરાયણ તો કોને કહીએ છીએ, આપણે ઉત્તરાયણ તો 14મી જાન્યુઆરીને કહીએ છીએ, તો આ ઉત્તરાયણ 14મી જાન્યુઆરીએ કે 22મી ડિસેમ્બરે શું સાચું છે? ખરેખર જોઈએ તો એક ટાઈમ એવો હતો કે ઉત્તરાયણ અને જેને આપણે મકર સંક્રાંતિ કહીએ એ બંને એક જ દિવસે થતા હતા, પરંતુ ધીમે ધીમે જે આજે સૂરજનું દક્ષિણ તરફ ખસવું અથવા સૂરજનું જે આપણે એને કહીએ કે ઇક્વિનોક્સનો પોઈન્ટ છે એ શિફ્ટ થતો ગયો અને હવે 22મી ડિસેમ્બરે આવી ગયો અને ઉત્તરાયણ અને મકર સંક્રાંતિ જુદા થઈ ગયા, એટલે આપણે ખરેખર 14મીને મકર સંક્રાંતિ કહેવી જોઈએ અને આજના દિવસને ઉત્તરાયણ કહેવું જોઈએ, પણ આપણે કહેતા નથી કારણ કે આજથી 1700-1800 વર્ષ પહેલા એવું હતું કે ઉત્તરાયણ અને મકર સંક્રાંતિ એક સાથે આવતા હતા, પરંતુ હવે એ જુદા પડી ગયા, ધીમે ધીમે વધારે ને વધારે જુદા પડતા જશે. તો રાત્રિ લાંબી કેમ અને ઉત્તરાયણ ક્યારે એ તો આપ સમજી ગયા, અને હા, આ જ સમગ્ર કુદરતી અને અજીબો ગરીબ કહી શકાય તેવી ગતિવિધિને કારણે જ શિયાળો, ઉનાળો અને ચોમાસુનું અદ્ભુત ઋતુચક્ર પણ સર્જાય છે, જેની પાછળ પણ એક ગણિત છુપાયેલું છે. ગુડ ન્યૂઝ ગુજરાત માટે અમદાવાદથી હિતાંશ જૈનનો રિપોર્ટ. મિત્રો, મિલેટ્સની ખેતી ઉપર સરકાર નિષ્ઠાપૂર્વક ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. દક્ષિણ ગુજરાતના ડાંગ જિલ્લામાં ખેડૂતો મિલેટ્સની ખેતી કરીને સારી આવક મેળવી રહ્યા છે. ખેડૂતોની આવક બમણી કરવાના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિઝનને સાકાર કરવામાં મિલેટ્સની ખેતી ઉપયોગી નીવડી રહી છે. આવો આ વિશે જોઈએ અમારી આ ખાસ સ્ટોરી. ગુજરાતનું પ્રાકૃતિક સૌંદર્ય અને નૈસર્ગિક વનસંપદાનો ભંડાર એટલે ડાંગ. ડાંગ જિલ્લાના રંભાસ ગામના ખેડૂત કાશીરામ બિરારીએ મિલેટ પ્રોસેસિંગ યુનિટ શરૂ કરી સારી કમાણી કરી રહ્યા છે. આ ખેડૂતે પોતાના ખેતરમાં ઉત્પાદિત સફેદ નાગલી, લાલ નાગલી, મોર્યો ઘર આંગણે શરૂ કરેલા યુનિટમાં પ્રોસેસ કરી જેમાંથી નાગલીના લોટના બિસ્કીટ, ભૂંગળા, નાનખટાઈ, નૂડલ્સ, ઇડલીનું ખીરું, રાગી ઢોકળાનો લોટ તેની સાથે અન્ય વિવિધ પ્રોડક્ટ બનાવીને વેચાણ કરે છે. અને ચોખ્ખી નાગલીને પેક કરીએ અને એ નાગલીનો લોટ પણ બનાવીએ છીએ, એનું પણ પેકિંગ કરી અને શેડિંગમાં વેચાણમાં મૂકીએ છીએ. નાગલી પ્રોડક્ટમાંથી નાગલીની પાપડી, નાગલીની બિસ્કેટ, નાગલીનો શીરો એ રીતે બનાવીએ, એનું જ્યારે વેલ્યુ એડિશન કરીએ ત્યારે એની કિંમત ડબલ થઈ જાય છે. આમ નાગલીની કિંમત 50-55 રૂપિયા છે, જ્યારે એને દળી અને પેક કરીને વેચીએ ત્યારે 80-90 રૂપિયામાં જાય છે. અને એની જે પાપડી આપણે બનાવી અને એની મજૂરીને બધી ચૂકવતા એ 200-220 રૂપિયા કિલો જાય છે, એટલે એ રીતે એની વેલ્યુ એડિશન કરતા ખેડૂતને ખૂબ જ સારો એવો ફાયદો થાય છે અને આર્થિક રીતે પણ ખૂબ જ સદ્ધરતા મળે છે. સરકારે વર્ષ 2023ને મિલેટ્સ માટે ખાસ વર્ષ ઘોષિત કર્યું છે અને હવે ઘણા લોકો મિલેટ્સને પસંદ કરે છે અને તેની માંગ પણ વધી છે.
ડાંગ જિલ્લામાં ખેડૂતો લાંબા સમયથી નાગલી, વરી, બંટી જેવા વિવિધ પ્રકારની મિલેટ્સ ઉગાડે છે. ચોમાસા દરમિયાન ડાંગના લોકો પરંપરાગત રીતે ઘરપૂરતું ઉત્પાદન તો કરે જ છે અને સમય સાથે વધતા મિલેટ્સની માંગ પૂરી કરી સારી આવક મેળવી રહ્યા છે. જ્યારથી આંતરરાષ્ટ્રીય મિલેટ વર્ષ 2023ની અંદર જ્યારે આ પ્રોત્સાહન મળ્યું ત્યારથી હજુ વધારે વાવણી પણ કરતા છે, ઉત્પાદન પણ વધારે છે અને વેચાણ માટે પણ ખાવા પૂરતી રાખીને બાકીનું વેચાણ માટે પણ એ લોકો આપે. તો પ્રવાસીવાળા મોટે ભાગે આવે તો એ લોકો ખાંડીને આપે, કોઈ નાગલીનો લોટ દળીને વેચાણ કરે, કોઈ પાપડી બનાવીને આપે, એમાં અમને વધારે ફાયદો થયો. ડાંગ જિલ્લાના પ્રવાસી આવતા અને વઘઈ ગિરિમથક સાપુતારા તરફ જતા પ્રવાસીઓ તેમના શોપની ખાસ મુલાકાત લઈ ખરીદી કરે છે. ડાંગની તમામ પ્રોડક્ટ શોપમાં ઉપલબ્ધ હોવાથી એક જ સ્થળેથી ખરીદી કરે છે. જોવા જઈએ તો મિલેટ સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. મિલેટ્સ એન્ટીઓક્સિડન્ટ પ્રવૃત્તિનું ઉચ્ચ સ્તર દર્શાવે છે. મિલેટ્સ એ આપણા આરોગ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે કારણ કે એમાં પ્રચુર માત્રામાં પોષક તત્વો રહેલા છે જે આપણા શરીરને સ્વસ્થ રાખવામાં ખૂબ જ મદદ કરે છે. આ અનાજ છે જેને ઉગાડવા ખૂબ જ સહેલા છે અને ઓછા પાણીની અંદર એ ઉગી રહ્યા છે. આપણે કમ્પેર કરીએ ઘઉં અને ચોખાની સાથે તો અનેક ગણું ઓછું પાણી એના જરૂરિયાત પડે એની હોય છે અને એ સિવાય પાણીની જરૂરિયાત નથી એટલે એમાં પેસ્ટિસાઇડ્સ અને જે જંતુનાશક દવાઓનો છંટકાવ જે જરૂરિયાત પડતી હોય છે એ બિલકુલ મિલેટ્સમાં જરૂર પડતી નથી. આ જે ઝીણા મિલેટ્સ છે એ કોઈપણ પેસ્ટિસાઇડ્સ હર્બિસાઇડ્સ વગર એ આપોઆપ એની મેળે ઉગી નીકળે છે. એ ફક્ત મનુષ્ય માટે નહીં કે ફક્ત આરોગ્ય માટે નહીં પણ પ્રકૃતિ, પ્રાણી, પર્યાવરણ, પક્ષી અને સર્વ માટે ફાયદાકારક છે. એનો સાર્વત્રિક ઉપયોગ છે અને એ પર્યાવરણનું બેલેન્સ કરે છે માટે આ મિલેટ્સને આપણે આપણા ખોરાકમાં અપનાવવા જોઈએ. આવતા વર્ષોમાં મિલેટ્સ ઘણા બધા રોજગાર અને શારીરિક પોષણ લાવવાનો છે. ભારત દેશથી લઈ બીજા દેશોમાં પણ મિલેટ્સની માંગ વધી છે. ગુડ ન્યૂઝ ગુજરાત માટે મુનિરા શેખનો રિપોર્ટ. તો દર્શક મિત્રો, આ હતો અમારો કાર્યક્રમ ગુડ ન્યૂઝ ગુજરાત. આપ પણ આપનો અભિપ્રાય અને ગુડ ન્યૂઝ અમને મોકલી શકો છો. અમારું ઈમેલ આઈડી છે goodnewsgujarat@gmail.com. દર્શક મિત્રો, આપ અમારો આ એપિસોડ અમારી યુટ્યુબ ચેનલ ડીડી ન્યૂઝ ગુજરાતી પર પણ નિહાળી શકો છો. તો અત્યારે આપની રજા લઈએ, ફરી મળીશું આજ કાર્યક્રમમાં આવતા સપ્તાહે. ત્યાં સુધી નમસ્કાર.